જામનગરમાં હિરજી મિસ્ત્રી રોડ પર પ્રણામી સ્કૂલ સામે આવેલ નીલકંઠ જવેલર્સમાં તસ્કરો ત્રાટક્યા હતા રાત્રિના અંધકારમાં એક કારમાંથી ચાર ચોર ઉતર્યા હતા સૌપ્રથમ ચોરોએ જવેલર્સનું શટર તોડી અંદર પ્રવેશ કર્યો હતો ત્યાર પછી ચાંદીના દાગીના અને રોકડ સહિત લગભગ પોણા લાખની મત્તા લઈ ઉડનછુ થઈ ગયા હતા ઉલ્લેખનીય છે કે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં ઝડપાઈ ગઈ છે બુકાનીધારી ચોરોએ સીસીટીવી હોવાની જાણ હોવા છતાં બિંદાસ ચોરી કરી પોલીસ સામે જાણે પડકાર ફેંક્યો હતો પોલીસે જવેલર્સના સીસીટીવી તથા જાહેર માર્ગો પર લાગેલા સીસીટીવીના ફૂટેજને આધારે ચોરોની શોધખોળ આરંભી છે આજે બપોરે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અચાનક રાજીનામું આપી દેતા ગુજરાતનું રાજકારણ ગરમાયું હતું રાજ્યમાં વિધાનસભા ચૂંટણીઓને હજુ એક વર્ષની વાર છે ત્યારે આ ઘટનાક્રમથી વહેલી ચૂંટણીઓની અટકળો તેજ બની છે ઉત્તર પ્રદેશમાં ફેબ્રુઆરીમાં ચૂંટણી છે ત્યારે હવે ગુજરાતમાં પણ યુપીની સાથે જ ફેબ્રુઆરીમાં ચૂંટણી યોજાય તેવા સંકેતો મળી રહ્યા છે બીજી તરફ કોણ બને કા મુખ્યમંત્રી એ પ્રશ્ન પણ સમગ્ર રાજ્યમાં ચર્ચાસ્પદ બન્યો છે